नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आरेजा तमाम विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ। आपणे धोरण 10 में पाठ 4 जनार्दनस्य पश्चिमः संदेशः नो अभ्यास करवानो छे। जनार्दनस्य ए श्री कृष्ण भगवान माटे ए शब्द वपराय छे, दुष्टोनो नाश करनार श्री कृष्ण। पश्चिमः संदेशः, पश्चिमःनो अर्थ थाय अंतिम, अने संदेश एटले संदेश, जेने आपणे मेसेज कहीए छीए। मित्रों, आजे पाठ छे ये आम तो महाभारत जे छे एना उपरथी छे, परंतु आपणी संस्कृत भाषामां महाकवि भास थई गया छे, जेमणे 13 नाटकोनी रचना करी छे। ये नाटकों जे छे एक प्रकारना रूपको, जे साहित्यना जे प्रकार छे एमां रूपक जे छे तो ए रूपको छे, जेमां दूतवाक्यम छे, उरुभंग छे वगैरेनो समावेश थाय। आ 13 नाटकोनो संग्रह जे भाष नाटकम तरीके ओळखाय छे। मित्रों, एमांथी दूत घटोत्कचम नामनुं जे एकांकी रूपक छे एमांथी आ पाठ लेवामां आव्यो छे। मित्रों, आपणे बधा जाणीए छीए, आपणे SSની અંદર પણ ચોથો પાઠ છે ને એમાં ભારતીય સાહિત્ય જે છે એમાં સંસ્કૃત સાહિત્યની અંદર પણ રામાયણ અને મહાભારતની આપણે ચર્ચા કરીએ છીએ। તો આપણે જાણીએ છીએ કે મહાભારતના રચયિતા એ મહર્ષિ વેદવ્યાસ છે, મુખ્ય જે મહાભારત છે, અને એને જે ઘટનાઓ છે ઘટના ઉપર આધારિત, અલગ અલગ ઘટના ઉપર આધારિત મહાકવિ ભાષે એનું જે આ કથાવસ્તુ છે, આ પાઠનું કથાવસ્તુ જે છે એક અંકનું નાટક છે, એટલે એકાંકી કહેવામાં આવે છે, એ મહાભારત ઉપરથી લીધું છે। હવે આ પાઠની અંદર જે પાત્રો જે છે એની વિષયક જરા ચર્ચા કરી લઈએ। મિત્રો, એક છે ધૃતરાષ્ટ્ર। હવે ધૃતરાષ્ટ્ર જે છે તે કૌરવોનો પિતા છે, જે આમ એનો શબ્દની અર્થ સમજીએ તો પોતાના રાજ્યને જુગાર તરફ ધકેલનાર, બરાબર, જે રાજ્ય ધ્રુત એટલે જુગાર અને રાષ્ટ્ર એટલે રાષ્ટ્ર રાજ્ય, જે રાજ્ય જુગાર ઉપર આધારિત છે એનો પુત્ર છે દુર્યોધન, બરાબર છે। ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા મિત્રો, અને એમાંથી સૌથી મોટો પુત્ર જે છે એ ધૃતરાષ્ટ્ર છે। આ બાજુ જે પાંડવો છે, પાંડુના પુત્રો એ પાંડવો છે, 5 પાંડવો છે, અને શકુની જે છે, શકુની એ ધૃતરાષ્ટ્રનો મામા છે મિત્રો। હવે શકુનીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ ગાંધાર પ્રદેશનો છે, ગાંધારીનો ભાઈ છે, ગાંધાર દેશના રાજા હતા સુબલ એનો પુત્ર છે, જે પોતાની કપટ વિદ્યા માટે જાણીતો છે, અને દુર્યોધનને જુગાર રમવા માટે પ્રેર્યો હતો, અને કપટી જુગાર રમવામાં કુશળ છે, અને જે છેલ્લે જે 5 પાંડવોમાં સહદેવ જે છે, 5 ભાઈઓ જે છે એમાં સહદેવના હાથે એનું મૃત્યુ થાય છે મિત્રો। જ્યારે ઘટોત્કચ નામનો જે આપણો પાઠ જે છે ને અહીંયા લખ્યું છે, દૂત ઘટોત્કચમ, દૂત એટલે સંદેશાવાહક, સંદેશાવાહક ઘટોત્કચ। હવે ઘટોત્કચ છે એ પાંડવો જેને મજલે ભૈયા તરીકે ઓળખવામાં આવે છે, બીજા નંબરના જે ભાઈ છે ભીમ અને હિડંબા નામની રાક્ષસી, આ બંનેથી ઉત્પન્ન થયેલ પુત્ર એ ઘટોત્કચ છે। હવે અહીંયા આપણને જે સ્થિતિ બતાવી છે આ પાઠમાં એ એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, એમાં કૌરવો દ્વારા કપટથી
અર્જુનનો પુત્ર અભિમન્યુ એનો અન્યાયથી વધ કરવામાં આવે છે, એમાં કપટ કરવામાં આવે છે, યુદ્ધના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવે છે, જેના કારણે અર્જુન ખૂબ જ દુઃખી છે. અને જેના દ્વારા અભિમન્યુનો વધ થયો છે એ વધ કરનારાઓનો વધ કરવા માટે પોતાનો સંકલ્પ જાહેર કરે છે કે જેણે આ અભિમન્યુને માર્યો છે બધાનો વધ કરી નાખીશ. એટલે કેટલી કરુણ પરિસ્થિતિ સર્જાય છે, પણ તેમ છતાંય શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા એવી છે કે હજુ પણ આ યુદ્ધ રોકાય, કેમ કે મહાવિનાશક યુદ્ધ હતું. એટલે છેલ્લે કૃષ્ણ ભગવાન એવું વિચારે છે કે હજુ એક પ્રયત્ન કરી લેવો જોઈએ સમાધાન માટેનો. એક તરફ આપણે જોઈએ તો અભિમન્યુના વધને કારણે જે કરુણ ઘટના બની છે એના કારણે પાંડવોમાં શોક રહેલો છે, તો બીજી તરફ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટેનો એક પ્રયાસ કરે છે. અને ભીમનો પુત્ર જે ઘટોત્કચ છે એને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશો ધૃતરાષ્ટ્રની પાસે મોકલે છે. બીજી તરફ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલો, એટલે કે આપણે જાણીએ છીએ, જેને જેને તમે લોકોએ મહાભારત જોયું હશે, તો બસ દુર્યોધનને તો એક જ યુદ્ધ, એટલે યુદ્ધ, બીજું કંઈ જ નહીં. અને એને આ માટે પ્રેરણા આપનાર શકુની, એના મામો. તો યુદ્ધના ઉન્માદમાં બંને એટલા બધા ડૂબેલા છે કે શાંતિનો સંદેશો સાંભળવા માટે તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે. અહીંયા દૂત તરીકે ઘટોત્કચ એ ધૃતરાષ્ટ્રની રાજ્યસભામાં જાય છે, જ્યાં દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો આપણને જોવા મળે છે, જે નાટ્યને વધુ મજેદાર બનાવે છે. અહીંયા પાસે એવો પ્રયાસ કર્યો છે કે જેને આપણે રાક્ષસ કહીએ છીએ, એ રાક્ષસની અંદર માનવતા જોવા મળે છે. જ્યારે જે મનુષ્યનો પુત્ર છે દુર્યોધન, એનામાં રાક્ષસી વર્તન આપણને જોવા મળે છે. આવો એક સફળ પ્રયાસ એમણે અહીંયા કર્યો છે. એટલે આ સરસ વિરોધાભાસ જે પાસની પોતાની અનુપમ નાટ્યકળાને ખૂબ જ નિખારે છે. મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે દુર્યોધનનું આ વર્તન છે. આપણે બધા જાણીએ છીએ ને કે દુર્યોધન એક ઇંચ જમીન આપવા પણ તૈયાર નહોતો. છેવટે પોતાના સમગ્ર કુટુંબનો વિનાશ નોતરે છે, સમાધાનના પ્રસ્તાવનો અસ્વીકાર કરી અને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. એ રૂપકને અહીંયા લેવામાં આવ્યું છે. મિત્રો, ઘટોત્કચ પ્રવિશ્ય અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્ક ઇતિ અર્ધ ઉક્તે ન ન અયમ અક્રમ યુધિષ્ઠિરાદય ચ મે ગુરવો ભવંતિમ અભિવાદયંતિ પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયે. જો પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, અયે અરે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. હવે અત્ર ભવાન છે એ આપણા જે પૂજનીય કે વડીલ વ્યક્તિઓ છે એમના માટે વપરાય છે, એટલે શ્રીમાન, બરાબર, પૂજ્ય વગેરેનો અર્થ આપણે લઈ શકીએ. અયમ એટલે આ, તો આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય, સતસ્ય એટલે સો, અનાર્ય પુત્રોના, સો અનાર્ય પુત્રોના ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનાર એટલે કે જનક, સો અનાર્ય પુત્રોના જનક. ઉપસૃત્ય, ઉપસૃત્ય એટલે પાસે જઈને, ઘટોત્કચ છે એ ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. પિતામહ, હે પિતામહ, અભિવાદયે, અભિવાદયે એટલે અભિવાદન કરવું, પ્રણામ કરવા, બરાબર. ઘટોત્ક, જો હવે એ પોતાનું નામ બોલે છે પણ અડધું જ બોલે છે, બરાબર છે. અભિવાદન કરું છું, હે પિતામહ,
હું ઘટોત્ક, જો સમજો ઘટોત્ક બરાબર, ઇતિ ઇતિહી અર્ધ ઉક્તે, એટલે કે આમ અર્ધું કહેતા, ન ન અયમ અક્રમઃ, ન ન એટલે નાના, આ અક્રમઃ ક્રમભંગ છે, યુધિષ્ઠિરાદયઃ ચ એટલે યુધિષ્ઠિર વગેરે, આદય એટલે વગેરે, યુધિષ્ઠિર વગેરે મે ગુરુઓ મારા ગુરુજનો, ભવંતમ આપને અભિવાદયંતિ પ્રણામ કરે છે, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પશ્ચાત પછી ઘટોત્કચ અહમ અભિવાદયે, પછી હું ઘટોત્કચ પ્રણામ કરું છું, અભિવાદન કરું છું. હવે સંપૂર્ણ ભાષાંતર આપણે જોઈએ. જો ઘટોત્કચ પ્રવેશ કરીને, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રોના જનક, ઉપસૃત્ય, ઉપસૃત્ય એટલે પાસે જઈને પિતામહ, અભિવાદયે ઘટોત્ક, એ પિતામહ અભિવાદન કરું છું, હું ઘટોત્ક એમ અડધું કહેતા, નાના આ ક્રમભંગ છે, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્ક અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર, એહી એહી પુત્ર, જો એહી એહી એટલે આવ બરાબર, આવ આવ પુત્ર, ઘટોત્ક અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ. અહો કલ્યાણ, કલ્યાણ એટલે કે કલ્યાણકારી, ખલુ એટલે ખરેખર, બરાબર, અહો અને અત્ર ભવાન એટલે આપશ્રી, બરાબર છે, પૂજ્ય વગેરે જે કંઈ આપણે લઈએ તે શ્રીમાન, તો અહો આપશ્રી કલ્યાણકારી છો. અહીંયા લખ્યું ભગવાન ચક્રાયુધ. હવે ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રપાણી, ચક્રને ધારણ કરનાર, બરાબર છે, એટલે ચક્રધારી પણ કહેવાય, એટલે શ્રીકૃષ્ણ માટે આ શબ્દ વપરાયો છે. તો ભગવાન શ્રીકૃષ્ણએ ચક્રપાણીએ કલ્યાણાનામ, કલ્યાણાનામ પ્રસૂતિમ, તો કલ્યાણરૂપ વસ્તુઓના પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન, એવા પિતામહમ આહ, આહ એટલે આ પિતામહને કહ્યું છે, અહો આપ શ્રી કલ્યાણકારી છો, ભગવાન ચક્રપાણીએ એટલે શ્રીકૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર, આસનાત ઉત્થાય કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. જો આસનાત એટલે આસન ઉપરથી, ઉત્થાય એટલે ઉઠીને, બરાબર, એટલે જે બેઠા હોય છે, એટલે જ્યારે ઘટોત્કચ જેમ કે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ આવો કહેવડાયું છે, એટલે તરત જ એ આસન ઉપરથી ઊભા થઈ જાય છે. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રપાણીએ કિમ આજ્ઞાપયતિ, કિમ આજ્ઞાપયતિ, કિમ એટલે શું, આજ્ઞાપયતિ આદેશ આપ્યો છે, આજ્ઞા આપી છે ભગવાન ચક્રધારીએ, શું આદેશ આપ્યો છે, કોના માટે, ધૃતરાષ્ટ્ર માટે, બરાબર, એટલે આમ કહી શકાય કે આસન ઉપરથી ઉઠીને શું બોલે છે, ભગવાન ચક્રપાણીએ મારા માટે શું આદેશ આપ્યો છે. એટલે ઘટોત્કચ કહે કે ન ન ન આસન સ્થેન એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ. ન ન ન એટલે કે ના ના ના, આસન સ્થેન આસન પર બેઠેલા જ, ભવતા ભવતા એટલે આપે, એવો એટલે જ, આસન પર બેઠેલા જ આપે જનાર્દનસ્ય શ્રીકૃષ્ણનો સંદેશો શ્રોતવ્યો, સાંભળવો જોઈએ, આસન પર બેઠેલા જ આપે શ્રીકૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર, યદ આજ્ઞાપયતિ
भगवान चक्रायुधः उपविशति यद आज्ञापयति जेवी आज्ञा कोनी भगवान चक्रायुध जेवी भगवान चक्रधारीनी आज्ञा उपविशति उपविशति एटले बेसी जवुं एटले एम कही ने बेसी जाय छे। ओके हवे एना पछी आपणे जोईए घटोत्कच पितामह। हवे जो घटोत्कच छे ने भगवान श्रीकृष्णनो संदेशो कहे छे पितामह श्रूयताम हा वत्स अभिमन्यो हा वत्स कुरुकुल प्रदीप हा वत्स यदुकुल प्रवाल तव जननी मातुलम मम अपि परित्यज्य पितामहं द्रष्टुम आशया स्वर्गम अभिगतो असि। हे पितामह श्रूयताम एटले सांभळो हा वत्स हाय पुत्र अभिमन्यु हाय पुत्र कुरुकुल प्रदीप कुरुकुलना तेजस्वी दीपक हा वत्स यदुकुल प्रवाल जो यदुकुल प्रवाल यदुकुलना अंकुर तव जननी तव एटले तारी माता ने मातुलम एटले मामा ने तारी माता ने मामा ने अने मम अपि मने पण परित्यज्य परित्यज्य એટલે ત્યાગીને ત્યજીને પિતામહં દ્રષ્ટુમ આશયા પિતામહ પિતામહ હવે જો અહીંયા અહીંયા અભિમન્યુની વાત કરી છે અભિમન્યુના પિતામહ એટલે કે અભિમન્યુના પિતા અર્જુન અર્જુનના પિતા જે છે એ અભિમન્યુના પિતામહ કહેવાય જે પાંડુ રાજા હતા તો પાંડુ રાજાને દ્રષ્ટુમ આશયા મળવાની ઈચ્છાથી જોવાની ઈચ્છાથી તું સ્વર્ગમ અભિગતો ગતઃ અસિ સ્વર્ગમાં સીધાવ્યો છે પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઇદશી ખલુ અવસ્થા का पुनः भवतो भवत्स भविष्यति। हे पितामह एक पुत्र विनाशात एक पुत्रना विनाश थी अर्जुननी इदशी आवी दशा छे तो ध्यान आपजो आवी खरेखर अवस्था छे खलु एटले खरेखर बराबर इदशी एटले आवी तावत एटले तो का पुनः भवतो भविष्यति तो वड़ी આપની કેવી થશે એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી અવસ્થા છે તો આપની વળી કેવી થશે તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલદાનમ પુરુષવ તતઃ તો ક્ષિપ્રમ ઝડપથી શીઘ્ર ઇદાનીમ ઇદાનીમ આત્મબલાદાનમ પુરુષવ પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો યથા જેથી તે પુત્ર શોકમ ઉત્થિતો અગ્નિન દેહત પ્રાણમયમ ભવિરતી જેથી પુત્ર શોકથી સમુત્થિતો ઉત્થિતો એટલે ઉઠેલો અગ્નિન અગ્નિ અવિરતી અવિષ્યની માફક જેથી પુત્ર શોકથી ઉઠેલા અગ્નિ ઉઠેલો અગ્નિ અવિષ્યની માફક દહેત પ્રાણમયમ તમારા જ પ્રાણ બાળી ન નાખે। ફરથી કટોત્કચની વાત કરીએ કટોત્કચ પિતામહ સાંભળો હાય પુત્ર અભિમન્યુ હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક અરે રે યદુકુળના અંકુર તારી માતાને મામાને અને મને પણ ત્યજીને પિતામહ એટલે કે પાંડુ રાજાને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે। હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી દશા છે આવી અવસ્થા છે તો આપની વળી કેવી થશે તો
શીઘ્ર ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે। તો મિત્રો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર। ફરીથી નવા વિડીયોમાં અહીંયાથી જે બાકી છે ત્યાંથી આપણે આગળ લઈશું। અસ્તુ।